એજ્યુકેશન અને ન્યૂઝની અંદર આપનું ફરીવાર સ્વાગત છે। એક જબરદસ્ત ભરતી આવી રહી છે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલ છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના દ્વારા સમજીશું। કંઈ આગળ તમે ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો, જેના દ્વારા આપણે સંપૂર્ણ માહિતી સમજીશું। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા આગળ જોવા મળે છે, જેની અંદર તમે કરંટ ઓપનિંગની અંદર જશો એટલે તમને આ જોવા મળશે કે કરંટની અંદર કયા કયા જે નોટિફિકેશનો આવેલી છે, જે તમને બધી સંપૂર્ણ નોટિફિકેશન અહીંયા આગળ જોવા મળે છે। જેની અંદર સૌથી પહેલાં એટલે કે જે તાજેતરની અંદર નોટિફિકેશન આવી છે, જેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ દેખાશે કે હાઈકોર્ટની અંદર ભરતી આવેલી છે। તો આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ રીતે એપ્લાય કરવું તેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર નોટિફિકેશન દ્વારા સમજીએ। તો જેની પહેલાં તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી ભવિષ્યની અંદર કોઈ પણ ભરતી આવે, કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર આવે, ચાહે તે સેન્ટરમાં આવે અથવા કે ગુજરાતની અંદર આવે, તો તેની માહિતી તમને તરત જ વિડીયોના માધ્યમથી મળી જશે। તો ચાલો મિત્રો આપણે નોટિફિકેશન દ્વારા સમજીએ, તેની પહેલાં આપણે થોડું ઝૂમ કરી લઈએ જેથી આપણને દેખાવામાં સરળતા રહે। ચાલો આપણે જોઈએ તો કે હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ 38060 જે અહીંયા આગળ પિનકોડ આપેલું છે, તમે અહીંયા આગળ વેબસાઇટ પણ જોઈ શકો છો કે આ વેબસાઇટ તમને આપેલી છે હાઈકોર્ટ ઓજસ ગુજરાત .government.in તથા ગુજરાત જે હાઈકોર્ટની વેબસાઇટ છે જેના દ્વારા તમે એપ્લાય કરી શકો છો। જાહેરાત ક્રમાંક આપેલો છે, પછી ગુજરાત રાજ્યની નીચલી અદાલત પટાવાળા વર્ગ 4ની ભરતી, જેની અંદર કોનો કોનો સમાવેશ થશે, પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ, પછી ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે। ઓનલાઈનની વાત કરીએ તો એપ્લાય કઈ રીતે કરવાનું છે, તે શરૂ થતી તારીખ અને સમય 8/5/2023 બપોરે 12 કલાકથી શરૂ થશે અને છેલ્લી તારીખ તમારી 29/5/2023 રાત્રિના 12 વાગ્યા સુધી આપણે કહી શકીએ। પછી વાત કરીએ તો પરીક્ષા યોજાવાની સંભવિત તારીખની વાત કરીએ તો 9/7 તમારી પરીક્ષા અહીંયા આગળ ક્લિયર કટ છે કે યોજાઈ જશે। ઓનલાઈન અરજી કરનાર છેલ્લા 2-3 દિવસમાં મોટા ભાગના ઉમેદવારો અરજી આ નોંધ આપેલી છે કે અહીંયા આગળ એવું લખેલું છે કે આપણે અરજી કરતા હોઈએ છીએ તો આપણે છેલ્લા દિવસોની અંદર અરજી કરતા હોઈએ છીએ, પણ છેલ્લા દિવસોની અંદર સર્વર હેંગ મારે છે એટલા માટે અહીંયા આગળ અરજી સ્વીકારી શકતા નથી અથવા કે સર્વર પર વધારે સંખ્યા જતી રહે છે, એટલા માટે અહીંયા આગળ સૂચના પણ આપેલી છે કે તમારે જો ફોર્મ એપ્લાય કરવું છે તો તરત જ એપ્લાય કરી નાખજો, છેલ્લા દિવસની વાટ જોતા નહીં। એક અગત્યનું છે કે તમને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હશે તો તમને એક હું નંબર આપું છું કે 76006206673 પર તમે હાઈ લખીને મૂકશો તો અમે પણ તમને ફોર્મ એપ્લાય કરી આપીશું। ફરીથી નંબર નોટ કરી નાખો કે 76006206673 પર તમારે હાઈ લખીને મૂકવાનું રહેશે ઘરે બેઠા તમારે ફોર્મ એપ્લાય કરવું હોય તો। હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતની હસ્તકની પટાવાળા વર્ગ 4ની ભરતી, જેની અંદર પટાવાળા, ચોકીદાર, જેલ વાર્બર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન, હોમ અટેન્ડન્ટ, પછી ડોમેસ્ટિક અટેન્ડન્ટ એટલે મોટા ભાગે ન્યાયાધીશશ્રીઓના નિવાસ સ્થાને સહિતનો સમાવેશ થાય છે, જેની અંદર કુલ 1499 એટલે કે 1500 જગ્યાઓ પર ભરતી આવેલી છે, જેના અહીંયા આગળ પરીક્ષા દ્વારા માધ્યમથી સીધી ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે કે જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે તે ઉમેદવારોને ઓનલાઈન અહીંયા આગળ એપ્લાય કરવાનું રહેશે। પછી વાત કરીએ તો અહીંયા આગળ જગ્યાઓની વાત કરી લઈએ તો અહીંયા આગળ કક્ષા કેટેગરી આપેલી છે કે ટોટલ 1499 છે, જનરલની અંદર 704, એસસીની અંદર 80, એસટીની અંદર 224, એસસીબીસી 356, ઈડબ્લ્યુએસ 135। પછી અહીંયા ઇસ્ત્રો માટે અનામત જગ્યાઓની વાત કરીએ તો અહીંયા આગળ જનરલ 223, એસસી 21, એસટી 71, એસસીબીસી 112, ઈડબ્લ્યુએસ 41 અને એક્સ સર્વિસમેન જે આપણે વિકલાંગ છે તેની માટે 58 અને એક્સ સર્વિસમેન છે તેમને માટે 290 જગ્યાઓ પણ અહીંયા આગળ આપેલી છે। પછી વાત કરીએ તો અહીંયા આગળ સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ તો જે ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર નામદારને હાઈકોર્ટ રહેશે, એટલે કે જે ફેરફાર પણ અહીંયા આગળ કરી શકે છે। હવે વાત કરીએ પગાર ધોરણ, પગાર ધોરણ 7માં પગાર પંચ પ્રમાણે 14800થી 47100 રૂપિયા સુધી રહેશે। અનામતની વાત કરીએ અહીંયા આગળ તો આપણે જે અહીંયા આગળ અનામતની પણ વાત કરેલી છે કે અનુસૂચિત અનુસૂચિત જાતિ એટલે કે એસસી એસટી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, મહિલા ઉમેદવાર, પછી વાત કરીએ તો ડિફરન્ટલી એબલ્ડ એટલે કે જે આપણે કહીએ કે
जेने कोई खामी छे अथवा के माजी सैनिक एटले के एक्स सर्विसमेन छे तेमना किस्सामां अनामत अंगे सरकारना प्रवर्तन नियमों हुकमों ने जोगवाई नीतिओ लागू पड़शे एटले अनामत आपवामां आवशे। गुजरात राज्य सरकार द्वारा नियत करवामां आवेल अनुसूचित जाति जनजाति अने सामाजिक कल्याण अने शैक्षणिक रीते पछात आर्थिक रीते नबळा वर्गना उमेदवारो ज अनामतनो लाभ मेळवी शकशे एटले के जनरल वाळा अहींया आगळ मेळवी शकशे नहीं। हवे सौथी अगत्यनी वात करी लईए आपणे કે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે। જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ એટલે કે અહીંયા આગળ વાત કરેલી છે। સરકારને માન્ય બોર્ડમાંથી ધોરણ 10 SSCE કે તેના સંક્ષક સરકારને માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે 10 પાસ પર ભરતી આવેલી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમય અને સમય પર નિર્ધારિત થયેલ કરવામાં આવી શકે છે તેમને મુજબનું સંબંધિત કાર્ય કૌશલ્ય હોવું જોઈએ જે પણ આપણું અહીંયા આગળ સ્કિલ ટેસ્ટની વાત કરેલી છે। ઉમેદવારોને ગુજરાતી અને અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ એટલે કે વય મર્યાદા તમારી છેલ્લી તારીખથી ગણાશે કે છેલ્લી તારીખ સુધી તમારે 18 વર્ષ પૂરા હોવા જોઈએ। ન્યૂનતમ ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વધારેમાં વધારે 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। વયની અંદર છૂટછાટની વાત કરીએ તો સામાન્ય જે કેટેગરીની અંદર આવે છે તેમને કોઈ છૂટછાટ મળતી નથી। મહિલા ઉમેદવારને 5 વર્ષ, અનુસૂચિત જનજાતિને પણ છે એટલે કે SC ને 5 વર્ષ, ST ને 5 વર્ષ, પછી EWS ની અંદર આવે છે તેમને પણ 5 વર્ષ અને જે SEBC ની અંદર આવે છે તેમને પણ 5 વર્ષનું અહીંયા આગળ છૂટછાટ મળે છે ને જે અપંગ છે તેમને 10 વર્ષની છૂટછાટ અહીંયા આગળ મળે છે। પછી વાત કરીએ રાજ્ય સરકાર કર્મચારી ઉપલી વય મર્યાદાને નીચે મુજબ છૂટછાટો મળવા પાત્ર રહેશે જે અહીંયા આગળ વાત કરી આપણે તે અહીંયા આગળ તમે જોઈ શકો છો। પછી વાત કરીએ તો અહીંયા આગળ જે અગત્યની માહિતી છે તે આપણે જોઈ લઈએ તો પરીક્ષા ફીની વાત કરી લઈએ તો સામાન્ય વર્ગની અંદર વાત કરીએ તો 600 રૂપિયા પ્લસ બેંક ચાર્જ જે તમારે આપવાનું રહેશે અને જે બીજી જાતિ છે સામાન્ય સિવાય ST, SC, EWS, SEBC અપંગ છે અને માજી સૈનિક છે તેની 300 રૂપિયા ફીસ અહીંયા આગળ ભરવાની રહેશે। પછી પરીક્ષા ફી કઈ રીતે ભરવાની તો ઓનલાઈન ભરવાની જ છે જે તમને અપ્લાય કરશો ત્યાં તમને ભરી આપશે। પછી થોડી અગત્યની વાત કરીએ તો પરીક્ષાનું માળખું અહીંયા આગળ આપેલું છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરી દઈશું કે પેપર કેવું આવે છે, શું શું સિલેબસ છે, એક્ઝામ પેટર્ન શું રહેશે। જો તમે આ ભરતી માટે ખરેખર ઇન્ટરેસ્ટેડ છો તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો। આપણે આ વિડીયોની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ, એડ લિમિટ શું જોઈએ, કેટલી ફીસ છે જેની ચર્ચા કરી અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે સિલેબસ શું છે, એક્ઝામ કઈ રીતે આવે છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર। તો મિત્રો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।